सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी શ્રી ઘનશ્યામ મહારાજની જય. બધાય ભક્તોને યથી જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળન સ્વામી ધીરજ આખ્યાન ગ્રંથની અંદર પદ 14 એમાં છેલ્લે સાચા સંત અને ભક્તની રીતને કહે છે. સ્વામી કહે છે કે સાચા સંતો અને ભક્તોને ઓળખવા જોઈએ અને એમને ઓળખીને એમની સાથે હેત કરવું જોઈએ, એમને ઓળખીને એમની પાસેથી બધું શીખવું જોઈએ એવું સ્વામી એની અંદર કહે છે. બીજી વાત સ્વામી કહે છે કે એ તો એના બોલવા, ચાલવા, બેસવા, ઉઠવા પરથી એનું હસવું, એનું જોવું, એના ઉપરથી એવા ભગવાનના સંતો ભક્તો છે એ ઓળખાઈ જાય છે. માટે એવા સંતો ભક્તોને ઓળખીને જે પ્રકારથી એવા સંતો ભક્તો રાજી થાય એવું મુમુક્ષુ એ કરવું જોઈએ એવું સ્વામી એ પદની અંદર આપણને સમજાવે છે. આગળ સ્વામી હવે કડવું 57 એમાં લખે છે. સુનો એક મુદગલ ઋષિની રીત જી વિને અન્ન દિન 15 લગી નિત્ય જી કરી પાક જમાડે અભ્યાગત ગણે હિત જી વધે અન્ન તે હજમે કરી અતિ પ્રીત જી. સદગુરુ નિષ્કુળન સ્વામી આ કડવું 57 એમાં મુદગલ ઋષિની કથા લખે છે. ધીરજ આખ્યાન ગ્રંથ આપણા જીવનની અંદર જતી જે ધીરજ છે, ધીરજરૂપી જે ધન છે એને જે આપણે સાચવી રાખીએ, આપણા જીવનની અંદર જેટલી ધીરજ હોય એ ધીરજના લેવલ ઉપર આપણે બેઠા રહીએ, એ ધીરજમાં વધારો થાય એવો પ્રયત્ન કરીએ, અનેક અનેક કાર્યો અને અનેક અનેક સંબંધો એને સફળ કરવાનું જો કોઈ મુખ્ય સાધન હોય તો એ ધીરજ છે.
સમાજને અને સત્સંગને સુરક્ષિત રાખવાનું સાધન પણ ધીરજ છે. કુટુંબ પરિવારોના વ્યવહારોને જાળવી રાખવાનું સાધન પણ ધીરજ છે. એ ધીરજ જ્યારે સમાજમાંથી લુપ્ત પ્રાય થઈ રહી છે ત્યારે સદગુરુ નિષ્કુળાન સ્વામી આપણા જેવા મુમુક્ષુને કલ્યાણના માર્ગમાં તો અવશ્ય ધીરજ જોઈએ એના માટે પુરાણોને વિશે જે પૂર્વે પરોક્ષના સંતો ભક્તો થયા, પરોક્ષને ભજવાવાળા જે સંતો ભક્તો થયા, જેને પ્રગટ નહોતા મળ્યા એવા થયા, તો પણ એને જે તે સમયે જે ધીરજ રાખી છે એની વાત અહીં આગળ સ્વામી લખે છે. મુદગલ ઋષિની કથા વેદ વ્યાસજીએ પાંડવો અને દ્રૌપદીને સંભળાવેલી છે. જ્યારે પાંડવો વનની અંદર રહી 11 વર્ષ પૂરા કર્યા એ સમયે પાંચેય ભાઈઓ ચર્ચા કરી રહ્યા હતા અને કંઈક વિચાર કરી રહ્યા હતા. એમાં વેદ વ્યાસજી ત્યાં આવ્યા, એમણે પ્રણામ કર્યા, એમનો સત્કાર કર્યો, ઊંચું આસન એમને વેદ વ્યાસજીને આપ્યું છે. પછી વેદ વ્યાસજી એવું બોલ્યા કે યુધિષ્ઠિર, કોઈ પણ પ્રકારનું કષ્ટ ઉઠાવ્યા વિના ક્યારેય મીઠું ફળ મળતું નથી. તમે લોકોએ આજ સુધી આટલું કષ્ટ સહન કર્યું છે તો હવે તમારું કષ્ટ થોડા જ સમયની અંદર દૂર થશે. અને ત્યારે યુધિષ્ઠિરજીએ વ્યાસજીને પૂછ્યું છે કે હે મહામુનિ, તમે કૃપા કરીને એવું બતાવો કે તપસ્યા અને દાન એ બેની અંદર મોટું કોણ છે, તપ કરવું એ મોટું છે કે દાન કરવું એ મોટું છે. ત્યારે વ્યાસજીએ કહ્યું કે તપસ્યા કરતાં દાન ઉત્તમ છે. ધન છે એનો સંગ્રહ કરવો હોય તો બહુ પરિશ્રમ કરવો પડે છે, અને એ ધન છે એ ધનનો સંગ્રહ જેને એમાં પ્રીતિ હોય એ જગતના બધાય લોકોને, લોભી લોકોને બધું સારું લાગે છે. પણ ધનનો જે ત્યાગ કરવો ને એની અંદર એને બહુ કઠણ પડે. માટે દાન કરવું એ તપ કરતાં પણ કઠણ છે એવું કહે છે મુદગલ, અરે વ્યાસ ભગવાન. સૌથી કઠિન આ છે. અને સત્પાત્રને જો દાન કરવામાં આવે, વ્યાસ ભગવાન કહે છે, તો એને અક્ષય લોકની પ્રાપ્તિ થાય છે. આના સંદર્ભમાં એક પુરાણની કથા છે. એવું વ્યાસ ભગવાને કીધું કે એક પૂર્વે મુદગલ ઋષિ થઈ ગયા, એ ખાલી 15 શેર અનાજ જમતા. એ કેવી રીતે જમતા? તો એની કથા શાસ્ત્રમાં એમ લખી છે કે મુદગલ ઋષિ અખંડ પ્રભુ પરાયણ જ રહેતા. વાડીને ખેતર, એમાંથી ખેડૂતોએ મોલ કાપી લીધો હોય, પછી ખરવાડામાં લઈ જાય, પણ વાડીમાં થોડાક દાનાઓ ઢોળાઈ ગયા હોય, ખબર ને, સલો કે ને હલો કર્યો, એ જે દાણા ઢોળાઈ ગયા હોય, મુદગલ ઋષિ એ અન્નના દાણા બધા વીંતા જાય અને પ્રભુનું નામ લેતા જાય. અખંડ જપ ચાલુ 14 દિવસ સુધી એ અનાજના દાણા વીને, 14 દિવસ સુધી. 15મો દિવસ જ્યારે આવે ત્યારે વીનેલા અનાજના દાણામાંથી પાકી રસોઈ બનાવે, પછી ભગવાનને જમાડે. ભગવાનને જમાડીને પછી અતિથિની વાટ જોવે. 14 દિવસે મળ્યું હોય એક તો એ પાછું એક એક દાનો વીણીને ભેગો કરવાનો, એવો તો નહીં કે આલો ડુંડા પરથી ઉતારી લીધો, માટીમાંથી કાઢવાના, અને એમાંથી કાઢ્યા પછી એને સાફ કરવાના. 14 દિવસ સુધી તો ઉપવાસ જ કરવાનો, ખાવાનું કાંઈ નહીં. 15 દિવસે જે અનાજ એ ભેગું થયું હોય એ અનાજને પછી અભ્યાગતની વાટ જોવાની કે અતિથિ આવે તો અતિથિને જમાડવાનો, અને પછી જે વધે એને પ્રેમથી જમવાનું. એક દિવસના જો આપણે ભૂખ્યા હોઈએ ને, એક દિવસના, અને આપણે જમવા બેઠા હોય અને એમાં કોઈક બીજો વ્યક્તિ આવ્યો,
આપણને થઈ રહે એના કરતાંય ઓછું છે આપણી પાસે, આપણું પેટ પણ પૂરું ભરાય એવું નથી. અને આપણે બીજો કોઈ વ્યક્તિ આવ્યો એ આપણી પાસેથી કશી અપેક્ષા એને નથી, પણ આપણે એને અડધું આપવું પડ્યું. એટલે આપણને છે ને, જો આપણે બરાબર સમજેલા ના હોય શાસ્ત્રની રીતને અને ભાવને, તો થોડી વાર તો તમોગુણ વ્યાપી જાય. કારણ કે એક તો ઉપવાસનો તમોગુણ હોય જ, સમજ્યા ને, તપ કરે અને તમોગુણ ના કરે તો એ સાચું તપ છે. એટલે એનો તમોગુણ વ્યાપેલો જ હોય, અને એમાં પછી પાછો ઓલો તમોગુણ આવે. સત્વગુણને પ્રગટ કરવા તો ભોજન કરતા હતા, ત્યાં પાછું કંઈક આવું થયું, તમોગુણ વ્યાપી જાય. હવે એક દિવસમાં એવું થઈ જાય, એક ટાઈમમાં એવું થઈ જાય, તો આ તો 14 દિવસે ને આટલી મહેનત કર્યા પછી આવેલું અનાજ એ પાછું વાટ જોઈને બેસવાનું. કોઈ અતિથિ આવે ત્યાં સુધી તો વાટ જ જોવાની, કેટલી ધીરજ રાખવી પડે. આ એક એક સેકન્ડ એની આમ 2 દિવસ જતા રહે ને ઉપવાસના, કોઈ 24 કલાક ઉપવાસ કદાચ જોરદાર તાકાતવાળો હોય તો કરી નાખે, વાંધો નથી. એનાથી જોરવાળો વધારે હોય તો 48 કલાક કરી નાખે, હાલો. એનાથી વધારે જોરવાળો હોય તો 3 દિવસ કરી નાખે. એનાથી વધારે જોરવાળો હોય તો અઠવાડિયું કરી નાખે. પણ પછી તમારા અઠવાડિયા પછી એને અડવું એ અઘરું થઈ જાય. હોય એવા ધીરજવાળા, શાંત, કારણ કે એને તપના ફળની ખબર હોય, તપની રીતની ખબર હોય. હું શા માટે કરું છું, બીજા પર ઉપકાર કરવા નથી કરતો, મારા આત્માના કલ્યાણ અર્થે કરું છું. કોઈ વ્રત તપ કરે છે તો સાધક કોઈ વ્રત તપ કરે એ કંઈ બીજા ઉપર થોડો ઉપકાર કરે છે, પોતાના આત્માના હિતને અર્થે, ઇન્દ્રિયો અંતકરણના સંયમને અર્થે કરે છે. એમાં બીજા ઉપર મારે તપવાની કે ક્રોધ કરવાની શી જરૂર. પણ મુદગલ ઋષિની ધીરજ કેવી હતી જો લખે છે, કરી પ્રીત અતિ જમતો ત્યાં દુર્વાસા ઋષિ આવ્યા, અતિ આદર દઈ બ્રાહ્મણે જમવાને બેસારિયા. કોઈ ભિક્ષુક તો ત્યાં આવી જ જાય મુદગલ ઋષિ પાસે. એટલે એ શું કરે, એને પહેલાં જમાડે, પછી એમાંથી જે વધે એમાંથી પોતે જમે. ધીરે 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 આવું કાર્ય કરે એની કીર્તિ તો ચારે તરફ વધતી જ જાય. અને કોઈપણની પરીક્ષાઓને કોઈપણને વિઘ્ન ક્યારે શરૂ થાય છે, જ્યારે એની કીર્તિ વધે ત્યારે. જ્યાં સુધી કીર્તિ નથી વધીને ત્યાં સુધી બધાને તમે હારા લાગો, કોઈ તમને નડવા ના આવે ને તમે કોઈ નડો નહીં. પણ કીર્તિ વધી એટલે પછી ઉપાધિઓનો વરસાદ થાય. હરિચરિત્રામૃત સાગરની કથા દરમિયાન આજથી લગભગ 4-5 મહિના પહેલાં કે 6 મહિના પહેલાં એક કથા આવેલી, ત્યારે શ્રીજી મહારાજે બહુ સરસ ઉપદેશ કરેલો કે જે જેટલો સમાજમાં બહુ મોટો થાય ને એને કોઈક દુઃખ આપે છે ને એને કોઈક નડે છે. હા, મોટા પુરુષો કે કોઈક એવા સત્સંગના આગેવાન સંતો ભક્તો સત્સંગની અંદર હોય, સમાજની અંદર એવા લોકો કે જે સમાજમાં શ્રેષ્ઠી હોય ને સમાજની સેવા કરવાની છે, એ લોકોને સહન કરવું પણ પડે. કારણ કે એના છત્ર નીચે હજારો ભગવાન ભજતા હોય, સમાજની સેવા કરવાવાળા સમાજ સેવક એવા હોય, એને એવી આગેવાની લેવી પડે, એને દુઃખ આવે ને સહન કરવા પડે. કારણ કે એના છત્ર નીચે હજારો ગરીબો, હજાર લોકો, લાખો લોકો સુખી થતા હોય, એવા માટેની વાત નથી. જે પોતાની કીર્તિ માટે નથી કરતા, જે કેવળ ભગવત સેવા માટે અને સત્સંગ અને સમાજ સેવા માટે કરે છે, એની અંદર એને એ કીર્તિ પ્રાપ્ત થઈ એને નથી જોતી, ભગવાને એને દીધી છે. ભગવાને જે વચનામૃતમાં કીધું, એવો નિષ્કામ ભક્ત નથી ઇચ્છતો તોય ભગવાન બધું જ એને ચતુર્ધા મુક્તિને આપે છે, એમ બધું એને દીધું. અને ત્યારે એને કોઈ સાથે વેર નથી, એને કોઈની પ્રગતિ સાથે કોઈ પ્રોબ્લેમ નથી. છતાં પણ સમાજ એવો છે, સમાજની વિચારધારા એવી છે કે કીર્તિમાન પુરુષની કીર્તિને ભૂસવા પ્રયત્ન કરવાવાળા સમાજમાં એવા તત્વો હોય 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 જ. કોઈ સમાજ એવો ખાલી નથી ત્યાં ના હોય, કારણ કે ઈર્ષા ભાવ
એ જન્મજાત જીવ પ્રાણી માત્રમાં ઝાઝા ઓછા અંશે પડેલ જ છે. બહુ ઓછા જીવાત્માઓ એવા નિર્મળ હોય કે જેમાં ઈર્ષાનો લેશ ના હોય, નહીં તો થોડા વધતા પ્રમાણમાં, ઓછા વધતા પ્રમાણમાં. કારણ કે પ્રથમના ચોથામાં આનંદાનંદ છે કે ઈર્ષા તો રહે છે, ઈર્ષા તો રહે છે. હવે એવા મોટા હોય તોય કહે છે ઈર્ષા તો રહે છે. નારદજીને તુમરુના જેવી ઈર્ષા કરવી એમ મહારાજને ઉપદેશ, એમ ના કીધું ઈર્ષા ના રાખવી કરો. કારણ કે જીવનો એક હું જીવની અંદર ક્યાંક ને ક્યાંક અંશો પડ્યા જ, પણ વાંધો નહીં, નારદજીને તુમરુ જેવી કરો. શ્રેષ્ઠ ગુણો એની પાસે, પાછા એ મળે ક્યાંથી? તો કે જેની આરે ઈર્ષા હોય ને એની પાસે જઈને દાસ થાવતો જ મળે, બાકી પાછું મળે નહીં. એ પાછું ભગવાને એટલું સુંદર ગોઠવ્યું, પેલાની ઈર્ષા ટાળવી જ પડે. એક બાજુ પર કીધું ઈર્ષા કરો, નારદજીને તુમરુ જેવી કરો. પછી પાછું એમ કીધું કે એ નારદજીએ કેટલા સમય સુધી તપ કર્યું, સપ્ત મનવંતર સુધી, ને શિવજી રાજી થયા ને બધું થયું, પણ તોય તુમરું જેવું તો ગાતા આવડ્યું. પછી એમની પાસે જઈને જ્યારે શીખ્યું ત્યાર પછી ભગવાન રાજી થયા, એટલે મૂકવી જ પડી, દાસ થવું પડ્યું. પણ આ વાત એવી છે, મુદગલ ઋષિની કીર્તિ બહુ વધી, બહુ વધી, એટલે પછી ઋષિની કીર્તિ વધે તો ઈર્ષા કંઈ ગ્રહસ્થને ના થાય, ઋષિને જ થાય. કોઈ ગ્રહસ્થ ધનપતિ હોય એની કીર્તિ વધે તો કોઈ ઋષિને એની પ્રત્યે ઈર્ષા થાય, એ તો ગ્રહસ્થ એવો ધનપતિ હોય એને થાય, અથવા તો સામાન્ય જે ગરીબ ઝૂંપડામાં રહેતો હોય એ શું ઈર્ષા કરવાનો. પણ એને સિમિલર ચાલતો હોય કે આ વર્ષે ધનપતિમાં આનું નામ આવ્યું, બીજા વર્ષે બીજાનો આવે, ઓલાન થાય, આવતા વર્ષે હું ધનપતિમાં આખી વર્લ્ડની અંદર પહેલો નંબર લાવું, એ એને સિમિલર 10-15 નંબરમાં રમતો હોય ધનપતિઓમાં એને થાય. ઝૂંપડામાં રહેતો હોય એને તો ખબર એ નહીં ધનપતિ કોણ છે દુનિયાનો, એને દેશનો પ્રેસિડેન્ટ કોણ છે એમ ખબર ના હોય. વિચારો, એનું જીવન માંડ માંડ પૂરું કરતો હોય. એ મુદગલ ઋષિને જ્યારે આ થયું ને ત્યારે કોઈક જગ્યાએ આવું લખેલું છે કે દુર્વાસા પરીક્ષા કરવા આવ્યા, અને ક્યાંક લખ્યું છે કે દુર્વાસાને ખબર પડી કે આની કીર્તિ વધતી જાય છે એટલે ગમે તેમ કરીને એને પાછો પાડવો છે, ગમે તેમ કરીને. જ્યાં જેની કીર્તિ વધી ત્યાં દુર્વાસા પહોંચ્યા જ છે, ભગવત ઈચ્છાથી પહોંચ્યા છે, કોઈ પણ રીતે પહોંચ્યા છે, પણ એ પહોંચી ગયા. જ્યાં જમવાની તૈયારી કરે ઓલો અતિથિ કોઈક બ્રાહ્મણ ભિક્ષુક આવેલો, એને મુદગલ ઋષિએ જમાડ્યા, એ ભિક્ષુક ગયો રાજી થઈને, એટલે મુદગલ ઋષિ પોતાની રીત પ્રમાણે જમવા માટે બેઠા છે. અને ત્યાં દુર્વાસા ઋષિ આવ્યા મુદગલ ઋષિના આશ્રમમાં, એ આવ્યા એટલે મુદગલ ઋષિએ વિવેકપૂર્વક એમને આવકાર આપ્યો, પધારો પધારો ઋષિરાજ. જમી અન્ન જે વધ્યું હતું તે ચોડે, હવે જમવા બેઠા. પછી દુર્વાસા ઋષિ આવે એટલે દુર્વાસા ઋષિને જમવા બેહાડ્યા. દુર્વાસા ઋષિને કે બહુ તમે સમયે આવ્યા છો મારે ઘેર, હું અતિથિની વાટ જોતો તો એક અતિથિ ગયા, બીજા અતિથિ આવ્યા, મારા બહુ મોટા ભાગ છે, પધરાવ્યા. દુર્વાસા ઋષિને પોતાનું જે અનાજ જમવાની તૈયારી કરતા હતા એ બધું દઈ દીધું દુર્વાસા ઋષિને, કે આમાંથી વધે તો મારે જમવું, નહીં તો ફરી 15 દિવસે. એટલે દુર્વાસા ઋષિ જમ્યા. જમ્યા પછી પાછું એને કર્યું શું કે જમતા જમતા અનાજ થોડું વધ્યું, બધું તો ના જમી શક્યા. એ જમી અન્ન જે વધ્યું હતું તે ચોડે પોતાને તન, જાય એવા છે દુર્વાસા. વધ્યું એ પાછું પોતાના શરીરે ચોપડી દીધું, સાબુ ચોપડે એમ, એટલે ઓલા માટે રહેવા જ ના દીધું. ચટક દઈ ચાલી નિસર્યા ગયા સેવને ભવન, તરત આમ ચોપડી દીધું શરીરે, વધ્યું હતું. મુદગલ ઋષિ આમ વિચારતા હતા કે હવે આટલો પ્રસાદ વધ્યો છે, કઈ નહીં, ઋષિમુનિ રાજી થાય પછી એ કે હું તૃપ્ત થયો છું તો વધેલું હું લઈશ. પણ જે વધેલું હતું ને એ સાબુન જેમ શરીરે ચોપડી દીધો. કારણ કે હાલો મુદગલ હું જાઉં છું. મુદગલ ઋષિ કે બહુ કૃપા કરી તમે, મારા આશ્રમમાં પધાર્યા અને તમે મારું આટલી સેવાને અંગીકાર કરી, મારા બહુ મોટા ભાગ્ય છે. ચાલો ધીરજ રે, આ હલો જમાડવા સુધી ધીરજ રે, પણ વ્યક્તિ આટલી આડોડાઈ કરે પછી ધીરજ રે, પણ ધીરજની પરીક્ષા આડોડાઈમાં જ છે.
આપણે કેટલા ધીરજવાળા છે ને, એની પરીક્ષા સામેવાળાની આડોડાઈમાં જ છે. આડોડાઈ પેલો કરે નહીં તો તમે ધીરજવાળા છો કેમ ખબર પડે? તમને બે હાથ જોડીને ઊભો હોય તો ધીરજની પરીક્ષા થાય? ધીરજ તો વિકટ પરિસ્થિતિમાં, આપણાથી વિપરીત પરિસ્થિતિ જે છે એની અંદર ઊભું રહેવું, એનું નામ તો ધીરજ. બધુંય આપણને સાનુકૂળ હોય તો ધીરજ હોવ ને રે, તો ધીરજ જ ધીરજ દેખાય આપણામાં. કારણ કે આપણને બધાને સાનુકૂળ થવામાં બધાને ધીરજ રાખવી પડે, આપણે ના રાખવી પડે. સમજાયું? એક વ્યક્તિને 100 વ્યક્તિ સાનુકૂળ થવા પ્રયત્ન કરે ને, ત્યારે 100એ ધીરજ રાખી હોય, એકે ના રાખી હોય. એ 100એ 100એ ધીરજ રાખી હોય, પણ 100ને સાનુકૂળ કરવા હોય ને તો 1ને ધીરજ રાખવી પડે. એ 100ને સાનુકૂળ કરે એ ધીરજ રાખી કહેવાય. ધીરજની પરીક્ષા વિકટ પરિસ્થિતિમાં છે, આપણી પ્રતિકૂળ પરિસ્થિતિમાં છે, પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં છે, પ્રતિકૂળ વ્યક્તિઓમાં છે. ધીરજ ત્યાં દેખાય. પતિ પત્નીને બરાબર હેત હોય ને, એકાબીજાનું કયું જ બધું કરતા હોય, ત્યાં શું ધીરજ રાખવાની? પણ છમકારા થઈ જતા હોય અઠવાડિયામાં 2 વખત, અને એમાં છૂટાછેડા ના લેવા પડે કે હશે ભાઈ, હવે સંસારમાં છીએ એટલે થાય થોડું. અમારે એક ભગત છે, તે એક દીકરો, તેની ઘરવાળીના દીકરામાં બહુ હેત. ઓલા ભગત કે હું એને લઈ જાઉં ને ક્યાંય, તો એને વિશ્વાસ મારી પર નહીં કે આ છોકરાને સાચવશે. લો, ચોખ્ખું મને કીધું, હું મારા દીકરાને લઈ જઉં તો મારા ઘરવાળાને મારી પર એવો વિશ્વાસ નહીં કે આ છોકરાને સાચવશે. 25 વખત ફોન કરશે, ખવડાવ્યું, નવડાવ્યો, ઉઠાડ્યો, તો ભાઈ તારે એકલો જ છે, મારો નથી. બોલો, એ કે જો રાત્રે હૂતો હોય મારી બાજુમાં તો રાત્રે આવીને લઈ જાય એમ થાય. હવે તોય પણ ખરેખર તો જો છોકરાને સાચવવાનું હોય તો એને પોતાના ધણી પર વિશ્વાસ ઓછો જ કહેવાય ને, કે આ મારા છોકરાને નહીં સાચવે. એટલે ધણી કરતાં એ જ છોકરામાં વધારે છે. પણ એ ભગત એવું નથી વિચારતા, ખાલો ભાઈ આપણે છૂટાછેડા શું રાખવાની હોય? ધીરજ. આખી દુનિયાનું ગાડું ધીરજ પર હાલે છે. આ કોઈ દેશને દેવું હોય, મોટું કરોડોમાં દેવું હોય, કરોડોમાં, તો હવે કોઈક નવો કોઈક હોય, આવ્યો હોય સત્તા ઉપર, તેને શું રાખવી પડે? ધીરજ જ રાખવી પડે. કરોડોમાં દેવા હોય, દેશના દેવા વિચારો ને, ભલે ઝાકમ જોડ હોય, પણ એનું દેવું પૂછો ચોપડે કે ભાઈ તમારું દેવું કેટલું, તો ઢગલા બંધ દેવું હોય. પણ એની અંદર કરવું પડે શું? એને કામ જ ના કરી શકે જો ધીરજ ના રાખે તો. આજે કોઈ સારા રાજનેતાઓ છે આપણે ત્યાં, બરાબર છે, જે લોકો રાજપુરુષો કહેવાય, રાજ સાધુ પુરુષો કહેવાય, એવા પુરુષ હોય અને એ લોકો કામ કરતા હોય, એની અમે 1000 લોકો કૂતરાની જેમ ભસતા હોય, તો એને કામ કરવામાં શું રાખવું પડે? ધીરજ. એક કાર્ય એવું નથી કે જેને સુધારવું હોય અને કાર્યને સફળ કરવું હોય તો ધીરજ વિના થઈ શકે. એવું દુનિયાનું કોઈ શ્રેષ્ઠ કાર્ય આજ દિવસ સુધી નથી થયું, વર્તમાન કાળે પણ નથી અને ભવિષ્યમાં પણ નહીં થાય. સમર્થ હોય, શક્તિશાળી હોય, એની અંદર ધીરજ હોય તો જ એ કાર્ય કરી શકે. સમર્થ હોય, શક્તિશાળી હોય, ધીરજ ના હોય એટલે શું કહે, ડટ્ટન સુપટ્ટન. કારણ કે શક્તિશાળી હોય ને સમર્થ હોય તો શું જોવાનું, શાપ દીધો નથી, પહેલાંના ઋષિમુનિઓ કર્યું શું, કોઈ હામો પડ્યો નથી ને ગયો નથી, ધીરજ રહિત તરત જ. જે ભગવાનની ઈચ્છાથી થયા હશે, ભગવાને જે કર્યું હશે, મોટા મુક્તો છે. પણ દ્રષ્ટાંત શું બની ગયું, એમાંથી સિદ્ધાંત શું નીકળ્યો? ધીરજ રહી જીવનું કલ્યાણ બાજુ પર રહ્યું, ઓલાને રાખ જ કરી નાખ્યો સીધો. અને નંદ સંતોએ શું કર્યું, શ્રીજી મહારાજે શું કહ્યું, ગાળ દે, અપમાન કરે. બોલો, ગામમાંથી મારીને કાઢી મૂક્યા તો કે એને ત્યાં દીકરો આવે. ગુણાદિત્યાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો ને અને દીકરો આપ્યો. ઓલા એ લાકડીથી માર્યા સદાનંદ સ્વામીને, અરે મેરે ગુરુભાઈ કી લકડી તૂટ ગઈ, ગે દુઃખ તો એનું છે, મારે એનું દુઃખ જ નથી, તારી લાકડી તૂટી એનું દુઃખ છે. કેટલી ધીરજ. ઓલો છરો લઈને મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીનો કાન કાપવા માટે બાવો છરો ઘસતો હતો, કેટલી ધીરજ. દાદા ખાચરને કેટલી ઉપાધિઓ આવી ગઈ, કેટલી ધીરજ. ધીરજ જ ધીરજ. તમે જેટલા જેટલા મહાન મહાન પુરુષો થયા, મોટા પુરુષો થયા, મોટા સંતો ભક્તો થયા, જેને કોઈક દ્રષ્ટાંત તરીકે રજૂ કરી શકાય એવા થયા, એની અંદર માળામાં જેમ દોરો સોંસરો ચાલ્યો જાય ને,
એમ એક ગુણ સોંસરો ચાલ્યો જાય છે, ધીરજ. અને ધીરજ છે એ બહુ મોટું ધન છે. મુદગલ ઋષિ બિલકુલ કોપાઈમાન ના થયા, સંકલ્પ પણ ના કર્યો કે આ વધ્યું તું એને આવી રીતે બગાડી કેમ નાખ્યું. બસ તમે રાજી થયા ને દુર્વાસા ઋષિને કે ફરી પધારજો પાછા. દુર્વાસા કે આવ્યા જ કરવાનો, ચિંતા ના કરીશ. પછી 15 દિવસે વળી ભેડું કર્યો બ્રાહ્મણે અન્ન, તે પણ તેમનું તેમ કર્યું તોય રહ્યા મુદગલ મગન. પાછું 15 દિવસે અનાજ ભેગું કર્યું અને ફરીથી પાછા 15 દિવસે જ્યારે મુદગલ ઋષિ અતિથિની વાટ જોવે છે ત્યારે બ્રાહ્મણ આવે, એ જમી રહે, એટલા આમ દુર્વાસા આવે. દર 15 દિવસની એક હરખી જ ઘટના થઈ ગઈ. દુર્વાસા આવે, વધેલા અનાજને ખાય, વધેલું અનાજ જે હોય એને શરીરે ચોપડી જતા રહે. મુદગલ ઋષિને આવા ને આવા 12 મહિના સુધી અનુભવ થયા. 24 વખત દુર્વાસા ઋષિ આવે આવી રીતે. એમનું એમ કરતા વળી વીતી ગયા 12 માસ, અન્ન વિનાના એટલા પડ્યા ચોખ્ખા ઉપવાસ. મળવાનું જ ના હોય ને, મળ્યું ના હોય ને 12 મહિના તો વાંધો નહીં. આ તો વિનેલું હોય, રાંધેલું હોય, તૈયાર થઈ ગયું હોય, અતિથિ જમીને ગયો હોય અને મુદગલ ઋષિ જમવા બેસન, દુર્વાસાની એન્ટ્રી થાય. અને દરેક વખતે એક જ ઘટના, ખાવાનું અને બગાડવાનું. ખાય તો વાંધો નહીં પણ ખાઈને બગાડવાનું. મુદગલ ઋષિએ કઈ સમજણ રાખી હશે, મુદગલ ઋષિએ કયો વિચાર રાખ્યો હશે, એને એક જ વિચારને પકડી રાખ્યો હોય એમ આ કથા પરથી લાગે છે. મારી ફરજ શું છે? જે વ્યક્તિ પોતાની ફરજને જ વિચારે છે, મારી ફરજ શું છે, જ્યારે આપણે આપણા અધિકારને ગોતવા બેસીએ છીએ ત્યારે આપણે ધીરજ ચોક્કસ ગુમાવીએ છીએ. કારણ કે ઘણી વખત અધિકાર વિચારવામાં આપણે આપણી લાયકાત કરતાં આપણા અધિકારો વધારે વિચારી લીધા હોય. કોઈક વખત આપણે ધાર્યા કરતાં જે ખરેખર વાસ્તવિકતા હોય એના કરતાં આપણે અધિકાર વધારે સમજી બેઠા હોઈએ, એના કારણે ધીરજ ગુમાવી બેસીએ. પરંતુ મારી ફરજ શું છે? આ લોકો દેશના ઘણા સારા વ્યક્તિઓ હોય એની સામે ઘણી વખત અણસમજુ લોકો મોટા આંદોલનો કરી બેસે છે, એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ એક જ છે, એની પાછળનું કારણ એક જ છે. ધીરજ એટલે ગુમાવી બેસે છે કે એને એની લાયકાત કરતા અધિકારો અમારા વધારે છે આવું સમજાઈ ગયું છે, એટલે ઝંડા લઈને નીકળી જાય. એને અધિકાર એના લાયકાત કરતા વધારે લાગે છે કે મારા આટલા અધિકાર, મારા આવું હોવું જ જોઈએ એમ. અને કેટલાક એવા છે, દેશની સામે આપણે આંદોલનો ના કરવા પણ દેશ માટે મેં શું કર્યું છે, દેશે મારા માટે શું કર્યું છે એમ નહીં. અહીંના કોઈ જોન કેનેડી કે કોઈનું સૂત્ર હતું ઇંગ્લિશમાં, એવું કહે છે કે દેશે મારા માટે શું કર્યું છે એમ નહીં, મેં દેશ માટે શું કર્યું છે. એમ આપણે સત્સંગની અંદર છીએ ને તો આપણી ફરજ એ છે કે મેં આ સત્સંગ માટે શું કર્યું છે. સત્સંગે મારા માટે શું કર્યું, સત્સંગે આપણા માટે ઘણું કર્યું છે પણ મેં શું કર્યું છે એમના માટે, મેં આ સત્સંગ માટે શું કર્યું છે, પોતાની ફરજ શું છે સત્સંગમાં. તો કે બસ દાસ ભાવે થઈને સત્સંગની સેવા કરવી, આ ફરજ છે. તો એ ફરજની અંદર આપણે હોઈએ તો ધીરજ કોઈને આપણને કેવી જ ના પડે, ધીરજ રાખો એમ, ધીરજ રહે જ છે, ઓટોમેટિક ધીરજ રહી જાય કે જે હું મારી ફરજ હું તો અદા કરવા માટે છું. મારી ફરજમાં શું છે? બસ યુઝ મી, ઉપયોગમાં આવવા માટે છું. ઉપયોગમાં કોઈ પણ રીતે આવું, સત્સંગના ઉપયોગમાં કોઈ પણ રીતે આવું. તો એ જે રીતે ઉપયોગમાં આવું મારી ફરજ આ છે, તો કોઈ દિવસ ધીરજ ના ગુમાવે. પણ જ્યારે આપણે કોઈ પણ વસ્તુમાં અધિકાર માનીએ છીએ કે મારો આટલો અધિકાર છે, ત્યારે ચોક્કસ આપણે ધીરજ ગુમાવીએ. કારણ કે આપણે જે અધિકાર માનેલા હોઈએ એવું કદાચ સમાજ, સત્સંગ આદિ કે એક્સેપ્ટ કરે અથવા ન પણ કરે, ના પણ કરે. એ તો
ટુંડે ટુંડે મતિર ભિન્ના, સમાજ આખો એક્સેપ્ટ નાય કરે. અધિકાર તમારો છે પણ સમાજ નથી એક્સેપ્ટ કરતો, શું કરો? ના કરે તો ધીરજ રાખવી પડે. સારું કામ કર્યું છે છતાં પણ સમાજ એને એક્સેપ્ટ ના કર્યું. સરકારે અત્યારે ભારત ગવર્મેન્ટ કોઈ લાયા હોય આ ટેક્સને એની જગ્યા આ, સમાજ એક્સેપ્ટ ના પણ કરે તો શું? દંડો મારીને એક્સેપ્ટ કરાવાય? ના, સમજાવીને કરાવાય. સમજે તો બરાબર છે, બાકી ધીરજ રાખવાનું. તમારું કાર્ય સારું છે તો લાંબા સમયે હા પડશે. ધીરજ રાખવાની, આપણો અધિકાર નથી એટલે ફરજને સમજે. મુદગલ ઋષિને એવું નથી કે હવે આ દુર્વાસાએ વધ્યું એટલું શરીરે ના ચોપડવું જોઈએ, એવો કોઈ પણ પ્રકારનો એ સંકલ્પ, એ પોતાની ફરજને સમજે છે કે મારી ફરજ છે અતિથિ આવે એનો આદર સત્કાર કરીને એને જમાડવા. એને અનાજને શરીરે ચોપડવું હોય, એનો વિધિ એવો હોય કે જમ્યા પછી અનાજ ઘેરે શરીરે ચોપડતા હશે તો વાંધો નહીં. કદળી ઘરવાળી બહુ સારી મળી હતી દુર્વાસાને, એટલે કદાચ હોય એવું. કદળી દુર્વાસા ઋષિને પણ ઘરવાળી આવી જ મળે ને પછી તો કેવી જોઈએ, હો ગાળે એવી જોઈએ. કદળી સારી મળી હતી એટલે રસોઈ એવી રાંધતી હશે જાજુ, તો દુર્વાસા રોજ ઘેર ચોપડતા હોય એટલે ટેવ હોય કે જમ્યા પછી રોજ ચોપડવું. મુદગલ ઋષિ કાંઈ વિચારતા નથી કે આવું કેમ કરે છે. 12 મહિનામાં સંકલ્પ ના કરવો એટલે શું? વિચાર ના આવવો એટલે શું? ચાલો વર્તન કદાચ અજુકતું કોઈ ના કરે, બરાબર. આપણે કેટલા બધામાં એવું હોય કે આપણે વર્તન કદાચ અજુકતું ના કરીએ પણ માઇન્ડમાં તો સંકલ્પ થઈ જાય. સંકલ્પ થઈ જાય ને કે આવું કેમ કરે છે, હશે આવે, જવા દો ને આપણે તો આપવું ને, એમ કરીને આપણે એટલે સુધી તો આપણે આપણી ધીરજ એટલી તો ડગી જ જાય કે ન્યા સુધી તો આપણે જતા જ રહે કે હશે આવે. એટલે ગયા તોય ધીરજની અંદર આપણે ડગ્યા તો ખરા જ શાસ્ત્ર પ્રમાણે, 100% ના કહેવાય તોય ઘણા સારા કહેવાય કે તલવાર ના લીધી હોય એટલે સારા કહેવાય, પણ ધીરજ તો ડગી જ ગઈ એટલો ટાઈમ. પણ એમ કરતા કરતા એક દિવસ ધીરજવાળા થવાય. વિચારપૂર્વક જે ઊભો રહે ને એ ધીરો રહી શકે. આમાં શું છે, કોઈ પણ પરિસ્થિતિ જ્યારે પ્રતિકૂળ સર્જાય ને તો તાત્કાલિક એનો નિર્ણય નહીં કરવાનો અને તાત્કાલિક એનું કોઈ એક્શન નહીં લેવાની, તાત્કાલિક એનો કોઈ પ્રતિભાવ નહીં કરવાનો. થોડી વાર માટે સ્ટોપ થઈ જાઓ, છો જ નહીં તમે, દુનિયામાં જ નથી, કશું થયું જ નહોતું એવું કરી નાખો, ઊભા રહી જાઓ. વિચારો, શાંતિથી વિચારો, આ પ્રતિભાવ, આ પ્રકારનો પ્રત્યુત્તર અને આ પ્રકારના વર્તનથી હું જે ઈચ્છું છું એ પરિણામ આવશે કે નહીં આવે એનો વિચાર કરો. પોતે વિચારો કે હું જે પ્રતિભાવ સામેવાળી વ્યક્તિને આપી રહ્યો છું એ જગ્યાએ હું પોતે છું, એ મારી જગ્યાએ છે, અને હું જે રીતનો પ્રતિભાવ એને આપું છું એ પ્રકારનો પ્રતિભાવ હું ઝીલતો હોઉં તો મારા માઇન્ડની પરિસ્થિતિ શું થાય, વિચારો. એના ઉપરથી લગભગ 80% આપણને અનુમાન આવી જાય કે આ પરિસ્થિતિની અંદર આટલું જ વર્તાય, આટલો જ પ્રતિભાવ અપાય, આટલો જ પ્રત્યુત્તર કરાય, આટલો જ નિર્ણય લેવાય, આટલું જ આમ કરાય. જેના કારણે લગભગ 100 કેસ બગડતા હોય ને તો 20 બગડે પણ 80 ના બગડે. પણ ધીરજ રહી જ જો થઈએ ને તો 100 બગડતા હોય ને એની જગ્યાએ 150 બગડે, બીજા 50 ના બગડવાનો એનાથી આવીને બગડે એવું થાય. માટે હંમેશા કોઈ પણ પ્રકારની એક્શન લેતા પહેલાં એનું રિએક્શન હંમેશા ઊભા રહીને વિચારી લેવું, આ જ રિએક્શન આવે. બીજું કે કેટલીક વખત એવું હોય કે આપણે આપણા પાત્રને ગોઠવીએ તો કદાચ એનું પરિણામ પોઝિટિવ પણ આવે એવું હોય, પરંતુ બીજો વિચાર એ પણ જોઈએ કે હું જેટલો વિચારશીલ અને જે પ્રકારના જે લેવલે છું એ જ પ્રકારનો સામેનો વ્યક્તિ છે, સામેનો સમાજ છે. કારણ કે કદાચ આપણી માટે પોઝિટિવ આવવાનું હોય પણ એની માટે નેગેટિવ પણ આવે, એનો પણ વિચાર જોઈએ. એ બધો વિચાર કરવા માટે ટાઈમ જોઈએ અને ટાઈમ લેવા માટે ધીરજ જોઈએ. ધીરજ હોય તો થોડું વિચારે, કારણ કે આટલો બધો પાકો, આટલો આખો દેશ સામો પડ્યો હોય કોઈની સામે અને એ વ્યક્તિને કોઈ નિર્ણય લેવાનો હોય તો 5 મિનિટમાં લઈ લેવાય, પોલીસોને મોકલીને ધમાલ બધાને મારી મારીને હરખા કરી નાખો એમ કહી દેવાય, અને એમ કરે તો એનું પરિણામ કદાચ થોડો સમય માટે બહુ બેસ્ટ લાગે પણ અંતે જતા
નુકસાન જ હોય, નુકસાન હોય. પણ એ કદાચ એમ વિચારે કે હવે એ તો દેશભક્ત હોય, તો એ વિચારે હું જો એની જગ્યાએ હોઉં તો આવા નિર્ણયમાં હું તો ભળી જઉં, આ તો સારો નિર્ણય છે. પણ સમાજ એ પ્રકારનો નથી, એ લેવલનો કે એને દેશ માટેનું જ છે, તો કદાચ એ સમયે વિચારવા માટે એને એક દિવસ નહીં 365 દિવસ પણ જોઈએ, ત્યાં સુધી ધીરજ રાખીને વિચારવું પડે કે હવે આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળું. પણ પ્રત્યુત્તર અને એક ઉપર એક પ્રતિભાવ, એક ઉપર એક એક્શન જો લેવા માંડે તો બધું વેર વિખેર થઈ જાય. રાજનીતિને મહારાજ ઇન્દ્રિયો અંતકરણ સામે જીતવું હોય ને તોય ધીરજ જોઈએ. ઇન્દ્રિયો અંતકરણને જીતવી હોય મહારાજ કે રાજનીતિ જાણી જોઈએ, નહીં તો આડેધડ જો રાજા રાજ કરે તો પછી પ્રજા બધી એકદમ બેફામ વર્તવા લાગે. એટલે મહારાજ કે જેને ઇન્દ્રિયોનું અંતકરણ જીતવા એને પણ રાજનીતિ, એ રાજનીતિ શું છે? ધીરજ કેવી રીતે વાળીશ? આંખે આમ કંઈક કર્યું અને કે આવે તો આંખને જોવો, પેલા વિવેકાનંદ નરેન્દ્ર હતા તે દી એમને લાલ મરચું આંખમાં આંજી દીધું હતું, હું આંજી દઉં. એ વિવેકાનંદ હતા, એને આંજી દીધું, એ બરાબર છે, એને સંભળાય. પછી આજે કોકને કંઈક થયું કે હું લાલ મરચું આંજી જોઉં તો દવાખાનાની અંદર ખર્ચો બીજો વધી જાય ને બીજી ઉપાધિ થાય, એના કરતાં થોડી ધીરજ રાખીને કોઈ પાસેથી ઉપદેશ લઈને આમાં કેમ કરાય એમ કરીને વળાય તો વાંધો ના આવે. એટલે ધીરજની જરૂર બધે પડે. દુર્વાસા ઋષિ પાછા 15 દિવસે આવ્યા, 12 મહિના સુધી આવું ને આવું ચાલ્યું. ત્યારે દુર્વાસા કહે, ધન્ય દ્વિજ તું, ધન્ય ધીરજ તારી નિદાન, તેહ સમામાં તેડવા આવ્યા વિબુદના વિમાન. 12 મહિના થયા ને મુદગલ ઋષિએ જ્યારે આવી ધીરજ રાખી ત્યારે સ્વર્ગમાંથી વિમાન આવ્યા દેવતાઓના લેવા માટે, કે હાલો ભાઈ અમને હવે લઈ જવા છે ધામ સ્વર્ગમાં. સ્વર્ગમાં જ્યારે વિમાન તેડવા આવ્યા દુર્વાસા ઋષિ કે લો તમારો અંતકાળ આવ્યો, આ તો તમે ભૂખ્યા ને ભૂખ્યા જ અંતકાળ આવ્યો, હવે સ્વર્ગમાં જઈને લેર કરો, ન્યા મેવા મીઠાઈ જમજો, ન્યા નહીં આવું માગવા, ન્યા તમારે માટે બધું જ આવે, 15 દિવસ અનાજ નહીં વીણવાનું, ન્યા બધું સરસ મજાના હિંડોળા ખાટ ઈચકવાનું, બહુ સુંદર ત્યાં મેવા મીઠાઈ છે, ઉપડો. એટલે મુદગલ ઋષિ થોડી વાર ઉભા રહી ગયા. પેલા દેવતાઓ કે આવો આવો મુદગલ ઋષિ, આજો આ વિમાન તમારા માટે જોરદાર પારિજાત પુષ્પોથી શણગારીને લાવ્યા છે, પૃથ્વી પર ક્યાંય નથી, જો તો ખરા આવું વિમાન જ નથી, તમારી માટે શણગાર્યું. બધાય દેવતાઓ આવી ગયેલા, 33 કરોડ લેવા આવ્યા સામેથી. બેસો ઋષિ વિમાનમાં, તેડી જાય અમરપુર માય, સત્ય ટેક તમારી જોઈને અમે આવ્યા તેડવા આય. અમે તેડવા આવ્યા છે. મુદગલ ઋષિ કે બહુ સારું, લો તમે વિમાન લઈને લેવા આવ્યા, જો આમાંય ધીરજ જોઈએ. મુદગલ ઋષિની ધીરજ જો, તરત બેહી ના ગયા વિમાન જોયું ને, તરત એમ કંઈક સારું દેખાય ને તરત ભોગવી ના લેવાય, એમાં પણ વિચાર જોઈએ. ત્યાં પણ મુદગલ ઋષિએ ધીરજ રાખી, ઉભારો ભાઈ ને સ્વર્ગની અંદર જે આવે ત્યાંથી પાછું પડવાનું ખરું કે ન્યા ન્યા રહેવાય? ત્યારે બધા દેવતાઓ કે, ત્યારે પૂછ્યું સુખ દુઃખ સ્વર્ગનું, કહ્યું કંઈક ચડે પડે પણ ખરા. ત્યારે મુદગલ કહે, નહીં આવું એ ધામે, લઈ જાઓ વિમાનને પરા. મુદગલ ઋષિ કે સ્વર્ગને પામીને પાછું પડવું પડે? અલ્પ સુખને ભોગવી પુણ્ય ખૂટે પાછું પડવું, ક્ષીણમ પુણ્ય મર્ત્ય લોકે. પુણ્ય કરીને જીવ સ્વર્ગમાં જાય. મહારાજ વચનામૃતમાં કે સ્વર્ગાદિકના સુખ તો મોક્ષ ધર્મમાં ભગવાનના ધામની આગળ નરક જેવા કહે છે, નરક જેવા. પુણ્ય અહીં કોઈ કરે, ગરીબને જમાડ્યો, ભગવાન સિવાય ભગવાનના સંબંધ સિવાય જે કાંઈ સારા કાર્યો કરે છે એનાથી સ્વર્ગની પ્રાપ્તિ થવાની જ છે સજ્જનોને, કોઈ એમાં મેનમેખ જ નથી. સારું કામ કરો, પુણ્ય ભેગું થાય સ્વર્ગમાં. અલ્પ સુખ ને ભોગવી પુણ્ય ખૂટે પાછું પડવું, એવા સુખને વળી સાંભળી ચોખ્ખું નથી એવેને ચડવું. ધીરજ રાખી પાછી, જોયું વિમાનમાં બેહી ના ગયા કે હાલો ન્યા મેવા મીઠાઈ મળશે ને ઇંડોળા મળશે ને ન્યા આપણા વિમાન પોતાના અને ન્યા આપણો મહેલ પોતાનો અને બહુ મજા આવશે,
અહીં તો મરી ગયા ખેતરમાં રખડી રખડીને એમાં 12 મહિના દુર્વાસાએ કહ કાઢી નાખ્યો મારો, એવું કાંઈ ના વિચાર્યું. 12 મહિનાની મહેનતે મને આ વિમાન મળ્યું છે, આવું ના વિચાર્યું. તરત મહારાજ કે છે, વિચારને પામ્યો હોય, પંચાળાના પહેલામાં કહેજો, વિચારને પામ્યો હોય, કોડીમાં કેટલો માલ છે ને સોના મોરમાં કેટલો માલ છે, રૂપિયામાં કેટલો માલ છે વિચારે, એ વિચારને પામેલો હોય તો એ પૂર્વાપરના સુખનો વિચાર કરે. કયું સુખ એવું છે જે ભગવાનના ધામની આગળ, ભગવાનના ધામની એને ઉપમા દઈએ, એ ધીરજવાળાને ખબર પડે. આપણા ભગવાનના ભક્તો તો કેવા થયા, જે બીજા ધામમાં નથી કે એટલી ધીરજ રાખી છે. ગોલોકને, વૈકુંઠને, શ્વેતદીપને, બદ્રિકાશ્રમ પ્રાપ્ત થતા હતા, અવતારો આવ્યા અંધકાળે લેવા, તો કંજરીના લક્ષ્મીદાસ શેઠ તમામ અવતારોએ દર્શન આપ્યા, હાલો અમારું ધામ આપીએ, નથી આવું હું તો અક્ષરધામમાં જવાનો, ધીરજ રાખી છે. ધીરજ તો ધામમાં જવાય જરૂર પડે છે, આટલું મળ્યા પછી ધીરજ જરૂર પડે છે, ક્યાં ધીરજ નથી જરૂર પડતી, બધે જ જરૂર પડે છે. પછી અવધે તન તજી કરી ગયા તે અખંડ ધામમાં, પછી તો ભજનમાં લાગી ગયા. મુદગલ કે હું તો ભગવાનના ધામમાં જઈ જાઉં, વિમાનો બધાય પાછા જતા રહ્યા, મુદગલ ઋષિ ભજનમાં પાછા મસ્ત થઈ ગયા, ભગવાનના સ્વરૂપમાં તન્મય થઈ ગયા, અને ભગવાન અતિશય રાજી થયા. અને જ્યારે અંધકાળ આવ્યો ત્યારે ભગવાનના ધામને મુદગલ ઋષિ પામ્યા છે. આવી ધીરજ મુદગલ ઋષિએ રાખી હતી. નિષ્કોળા આનંદ કહે સયું કષ્ટ જે હ તેહ આવે યો કામમાં, આટલું કષ્ટ સહન કર્યું એ કામ લાગી ગયું. કેટલું મોટું પરમ ધામ મળ્યું, ખેતરમાં ફરવાનું મળ્યું, અને ક્ષીણમપુરીએ મર્ત્ય લોકે એ મર્યું, એ ટળ્યું, બધું ટળી ગયું, અને ભગવાનનું શાશ્વત ધામ મુદગલ ઋષિને મળ્યું. માટે મુદગલ ઋષિના જીવનમાંથી ધીરજના આ પાઠ આપણને સ્વામી શીખવાડે છે. કડું 57 પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધર્મ સર્વ દેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ.